नमस्कार, स्वागत है तमारू नवजीवन बीएड कॉलेज परिवार डीसा में। आज आप जोवाना छे समकालीन भारत अने शिक्षणना तमाम विकल्पों की चर्चा करवाना छे के जे टॉपिक छे आजनो आपणो मिड डे मील एटले मध्याहन भोजनना तमाम विकल्पों की चर्चा करवाना छे। तालीमार्थी मित्रों, तमारा मन में एक सवाल ए हतो के आ जे मटीरियल छे पीडीएफ फाइल छे ए क्यांथी मळशे, तो डिस्क्रिप्शन में एक लिंक आपेली छे, ए लिंक पर तमे क्लिक करशो तो व्हाट्सएप ग्रुप में जॉइन थशो जेमां टेटटाट मटीरियल अने बीएडना तमाम विकल्पों की पीडीएफ तमने मळी रहेशे, तमाम एक्स्ट्रा मटीरियल्स पर तमने मळी रहेशे। तो तमे चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब अवश्य करी देजो। तो चलो वीडियो नी शुरुआत करिए। तो जोईए आजना मध्याहन भोजनना तमाम विकल्पोनी चर्चा करिए कि जेनो प्रथम प्रश्न छे, आपणा देशना केटला टका विद्यार्थीओ जुदा जुदा सामाजिक अने आर्थिक क्षेत्रे कहेवाता नबळा वर्गोमांथी आवे छे? तो जेनो जवाब छे 40%। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ભારતના બંધારણમાં કેટલા આર્ટિકલ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઈ કરવાની હોય છે? તો જેનો જવાબ છે આર્ટિકલ 39। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં સૌપ્રથમ મધ્યાહન ભોજન આપવાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો જેનો જવાબ છે 1982માં। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વર્ષમાં ઓછામાં ઓછા કેટલા દિવસ બાળકોને મધ્યાહન ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે? તો જેનો જવાબ છે 200 દિવસ। આ જે વિકલ્પો છે અમૂલ પ્રકાશન અને નીરવ પ્રકાશન બંનેને સંકળીને નીકળવામાં આવેલ છે, એટલે બંને બુકોનો સમાવેશ કરવામાં આવે છે। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ કઈ યોજના કાર્યરત છે? તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજના। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ગુજરાત રાજ્યના સંદર્ભમાં મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ શિક્ષણ વિભાગના તેજા હેઠળ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો જેનો જવાબ છે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કયા ધોરણમાં દૈનિક 450 ગ્રામ કેલરી તથા 15 ગ્રામ પ્રોટીન મળવું જોઈએ? તો જેનો જવાબ છે ધોરણ 1-5માં આ મળવું જોઈએ। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ધોરણ 6-8માં દૈનિક કેટલા ગ્રામ કેલરી તથા પ્રોટીન મળવું જોઈએ? તો જેનો જવાબ છે 700 ગ્રામ કેલરી તથા 20 ગ્રામ પ્રોટીન મળવું જોઈએ। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કઈ યોજના અંતર્ગત સંચાલક ક્રમ કુક તથા હેલ્પર 1 હોય છે? તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજનામાં। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતા કેન્દ્રો માટે સરકારશ્રીના તારીખ 17-2-2010ના ઠરાવ મુજબ સંચાલક ક્રમ કુક 2 ને ₹1000, કુક ક્રમ હેલ્પર 1 ને ₹1000 તથા હેલ્પર 1 ને ₹200 માનવ વેતન ચૂકવવા પાત્ર છે? તો જેનો જવાબ છે 26-100 વિદ્યાર્થીઓની સંખ્યા સુધી। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કયા વિસ્તારના માનવ વેતનમાં વધારો મળવા પાત્ર છે? તો જેનો જવાબ છે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે નિયમિત સમયસર કેન્દ્ર પર હાજરી આપવી એ કોની જવાબદારી હોય છે? તો જેનો જવાબ છે સંચાલક ક્રમ કુકની। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે દરેક શાળામાં 200 દિવસ મધ્યાહન ભોજન અપાવવું જોઈએ, તેમાં કેટલા પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે? તો જેનો જવાબ છે ટોટલ 8 પ્રકારનો। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે દેશના જે રાજ્યો અને પ્રદેશોમાં મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ થયું નથી ત્યાં મોડામાં મોડું ક્યાં સુધીમાં અમલ કરવો પડશે? તો જેનો જવાબ છે 1 સપ્ટેમ્બર 2004 સુધીમાં અમલ કરવો પડશે। એટલે ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કયા વિસ્તારોમાં ઉનાળુ વેકેશનમાં પણ મધ્યાહન ભોજન યોજના ચાલુ રાખવામાં આવે છે? તેનો જવાબ છે અછતગ્રસ્ત વિસ્તારોમાં। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે મધ્યાહન ભોજન યોજના માટે ભારતીય ખાદ્ય નિગમે કઈ ગુણવત્તાયુક્ત અનાજ પૂરું પાડવાની વ્યવસ્થા કરવાની હોય છે? તો જેનો જવાબ છે FCI। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કોના હુકમથી મધ્યાહન ભોજન યોજનાએ એ સમગ્ર દેશમાં એક અભિયાન તરીકે હાથ ધરાઈ છે? તો જેનો જવાબ છે સુપ્રીમ કોર્ટના હુકમથી। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ દેશમાં કેટલા કરોડથી વધુ બાળકો શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો લાભ લે છે? તો જેનો જવાબ છે 12 કરોડથી વધુ બાળકો। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ મધ્યાહન ભોજન યોજનાનો ક્રમશઃ કેટલા ધોરણના વિદ્યાર્થીઓ સુધી વિસ્તારવાનું સૂચવ્યું છે? તો જેનો જવાબ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ સુધી। નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કઈ યોજનાના લાભો વધુ અસરકારક રીતે અમલી બને છે અને વધુ લાભાન્વિતો
લાભાવિંતોને લાભ મળે તે માટે જરૂરી છે. તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજના. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સુપ્રીમ કોર્ટના આદેશોને વધુ અસરકારક બનાવવા માટે કઈ યોજના કાર્યરત છે? તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજના. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે સરકારશ્રીની રાઇટ ટુ ફૂડ અંતર્ગત ચાલતી એક મહત્વાકાંક્ષી યોજના કઈ છે? તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજના. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે આર્ટિકલ 39 મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઈ શેમાં કરવાની હોય છે? તો જેનો જવાબ છે બંધારણમાં. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે 19 નવેમ્બર 1984 કયા રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી? તો જેનો જવાબ છે ગુજરાતમાં. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે ભારતમાં સૌપ્રથમ 1982 કયા રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી? તો જેનો જવાબ છે તમિલનાડુમાં. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણના મૂલ્યમાં વધારો કરવામાં કઈ યોજના કાર્યરત છે? તો જેનો જવાબ છે મધ્યાહન ભોજન યોજના. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કયા રાજ્યમાં સંદર્ભમાં મધ્યાહન ભોજન યોજનાનું અમલીકરણ શિક્ષણ વિભાગના તેજા હેઠળ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે? તો જેનો જવાબ છે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા. નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે પ્રાથમિક શિક્ષણની સદ્ધરતા વિના સમાજની કરોડરજ્જુ સ્થિર ન રહે, રાષ્ટ્ર ક્યારેય પ્રગતિ ન કરી શકે, આ વિધાન કોણે કહ્યું છે? તો જેનો જવાબ છે નોબેલ પ્રાઇઝ વિજેતા પ્રોફેસર અમર્ત્ય સેન. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે આપણા દેશના 40% વિદ્યાર્થીઓ જુદા જુદા સામાજિક અને આર્થિક ક્ષેત્રે કહેવાતા કયા વર્ગમાંથી આવે છે? તો જેનો જવાબ છે નબળા વર્ગમાંથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ કે કોના આદેશ મુજબ મધ્યાહન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું? તો જેનો જવાબ છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ. તો તાલીમાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો અને તમારા તમામ મિત્રો સુધી આ મટીરિયલ, આ જે વિડીયોની લિંક છે એ શેર કરશો એવી તમારા જોડે અપેક્ષા રાખીએ છીએ.